नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत छे। धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र भाग 1 में आपणे चेप्टर नंबर 1 सूचकांक जोई रह्या हता, अने सूचकांक में आपणे छेल्ले स्वाध्याय 1 में सेक्शन डी तरफ पहोंच्या हता। तो सेक्शन डी में पहेलो ज आपणे दाखला नंबर जोईए 7। तो दाखला नंबर 7 पेज नंबर 51 पर आपने आपेलु छे। तो शुं आपेलु छे? तो के बळतणनी 5 वस्तुओमांथी 3 वस्तुना भावमां वधारो थयेलो छे। एटले अहींया लखीए वस्तुओ। तो वस्तुओनी आपणे वात करीए तो तो सूचक अंक, कारण के वधारो थयो छे, टकावारी छे, एटले वस्तुओ ए बी सी डी ई, अने सूचक अंक एटले आई लईए तो 100 + 50 एटले 150, 100 + 90 એટલે 190, 100 + 110 એટલે 210, 100 - 5 એટલે 95, અને 100 - 2 એટલે 98। તો આ આપણને સૂચકાંક મળી ગયા। હવે આ પાંચેય વસ્તુઓની સાપેક્ષ અગત્યતા, સાપેક્ષ અગત્યતા એટલે W કેટલા આપ્યા છે? તો કે 5, 4, 3, 2, 1 टोटल थसे 15। आई डब्ल्यू नी बात करिए तो 750, 760, 630, 190 अने 98, टोटल अपना माटे थसे 2428। टोटल केटलू थई गयो? 2428। तो हवे आपणे मेळववानो छे सामान्य सूचकांक। तो बळतणना भावनो सूचकांक बराबर सिग्मा आई डब्ल्यू ना छेद मा सिग्मा डब्ल्यू, सिग्मा आई डब्ल्यू ना छेद मा सिग्मा डब्ल्यू बराबर 2428 / 15। तो आई सूचकांक बराबर केटला थशे? तो आई बराबर आपणने मळशे 161.87, 161.87। त्यारबाद आगळ आपणे वात करीए तो तो दाखला नंबर 8 पेज नंबर 51 पर શું મેળવવાનું કહ્યું છે એના પર ધ્યાન આપો। તો તો આપણને મેળવવાનું કહ્યું છે વર્ષ 2008 થી 2014 સુધીની વાર્ષિક આવક આપેલી છે અને રૂપિયા 10,000 માં આપેલી છે। તો તેના આધારે આપણે અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે। તો પહેલા તો અહીંયા વર્ષ લખીએ, અહીંયા વાર્ષિક આવક લખીએ, અને અહીંયા અચલ આધારે સૂચકાંક, અચલ આધારે સૂચકાંક। તો સૂત્ર શું આવશે? તો કે અચલ આધારે સૂચકાંક મેળવવાનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષની અહીંયા આવક છે એટલે ચાલુ વર્ષની આવક છેદમાં આધાર વર્ષની આવક ગુણ્યા 100, ચાલુ વર્ષની આવક છેદમાં આધાર વર્ષની આવક ગુણ્યા 100। તો વર્ષ આપણે લખતા જઈએ તો 2008, 2009, 2010, 2011, 2012, 2013 અને 2014। તો આવકની વાત કરીએ તો 36,000, 40,000, 48,000, 52,000, 60,000, 80,000 અને 95,000, કારણ કે 10,000માં આપેલી છે એટલા માટે। તો વર્ષ 2008 ને આધાર વર્ષ લેવાનું એટલે 36/36 × 100 કરીએ એટલે અહીંયા 100, 40/36 × 100 કરીએ તો કેટલા થશે? તો કે 111.11, 48/36 × 100 કરીએ તો 133.33, ત્યારબાદ 52/36 × 100 કરીએ તો 144.44, 60/36 × 100 કરીએ તો 166.67, 80/36 × 100 કરીએ તો 222.22, અને છેલ્લે 95/36 × 100 કરીએ તો 263.89। આ આપણને થઈ ગયો અચલ આધારે સૂચકાંક। હવે વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન આપો તો અચલ આધાર પછી આપણે દાખલા નંબર 11 ગણશું, કારણ કે એમાં પરંપરિત આધારે સૂચકાંક આપેલો છે। તો અહીંયા આપણે જોઈએ તો દાખલા નંબર 11
9 અને 10 આપણે આધાર પરિવર્તનના છે અને બાકી રાખશો 11 માં ધ્યાન આપો તો પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો પેજ નંબર 51 પર જ આપણને દાખલો આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો એમાં પણ આપણને શું આપેલા છે તો કે વર્ષ આપેલા છે વર્ષ ત્યારબાદ શું આપેલો છે તો કે ભાવ અને પરંપરિત આધારે સૂચકાંક પરંપરિત આધારે સૂચકાંક બરાબર શું થશે તો કે ચાલુ વર્ષનો ભાવ ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 જો આ રીતે સૂત્ર લખવું ખાસ જરૂરી છે તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 તો જો આપણે વાત કરીએ તો વર્ષ આપણને પહેલો લઈએ તો 2009 2010 2011 2012 2013 2014 હવે ભાવ લઈએ તો 40 45 48 55 60 અને 70 તો 40 ના છેદમાં 40 કારણ કે અગાઉનું વર્ષ આપેલું નથી એટલે 40 ના છેદમાં 40 બરાબર 100 45 ના છેદમાં 40 ગુણ્યા 100 બરાબર કેટલા થશે તો કે 112.5 48 ના છેદમાં 45 ગુણ્યા 100 એટલે કેટલા થશે તો કે 106.67 ત્યારબાદ 55 ના છેદમાં 48 ગુણ્યા 100 એટલે કેટલા થશે તો 114.58 ત્યારબાદ 60 ના છેદમાં 55 ગુણ્યા 100 બરાબર કેટલા થશે તો કે 109.09 અને 70 ના છેદમાં 60 ગુણ્યા 100 બરાબર કેટલા થશે તો કે 116.67 આ આપણા માટે શું આવ્યો પરંપરિત આધારની રીતે સૂચકાંક જેમાં ચાલુ વર્ષના ભાવના છેદમાં આપણે કયો ભાવ લેવાનો અગાઉના વર્ષનો ભાવ હવે આધાર પરિવર્તનના જે બે દાખલા છે એ આપણે પછી ગણશું પહેલા નંબર આપણે આપીએ દાખલા નંબર 12 પેજ નંબર 51 પર શું આપ્યું છે તો આપણને આપ્યું છે 6 સમૂહની વસ્તુઓના સામાન્ય સૂચકાંક મેળવવાના છે તો 6 સમૂહની વસ્તુ છે તો અહીંયા લખીએ સમૂહ કયા કયા 6 સમૂહ છે તો કે A B C D E F આ 6 સમૂહની કુલ વસ્તુઓ છે હવે સૂચકાંક તો I બરાબર શું આવશે તો કે 247 267 સોરી 167 259 196 212 અને 253 જ્યારે W ની વાત કરીએ ભારની તો 44 20 16 6 10 4 ટોટલ કેટલા થઈ જશે 100 હવે IW ની વાત કરીએ તો પહેલો ગુણાકાર આપણો આવશે 10868 167 ગુણ્યા 20 કેટલા આવશે તો કે 3340 ત્યારબાદ 259 ગુણ્યા 16 4144 196 ગુણ્યા 6 એટલે 1176 2120 253 ગુણ્યા 4 એટલે 1012 ટોટલ આપણે મેળવી લઈએ તો આપણું કેટલું થશે તો કે 22660 આ આપણો શું થશે કુલ IW નું ટોટલ તો આપણે નીચે લખી શકીએ સામાન્ય સૂચકાંક બરાબર શું આવશે તો કે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W સિગ્મા IW ના છેદમાં સિગ્મા W તો 22660 ભાગ્યા 100 અને 22660 ભાગ્યા 100 કરો એટલે તમને કિંમત મળવા પાત્ર છે 226.6 એટલે આપણો સૂચકાંક આપણને કેટલો મળશે 226.60 અથવા 226.6 તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 7-8 અને 11-12 આ વિડીયો ભાગમાં આપણે પૂરા કર્યા સેક્શન D માં હજુ 4 દાખલાઓ બાકી છે જે આપણે આવતા વિડીયો ભાગમાં જોઈશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો અને જોતા રહો નવા વિડીયો થેન્ક યુ